सेनापति जोधा बापा ने लाया सुबह ने पाहे लावी उभा राख्या। सुबह ए कीधु के मने पीठ में दर्द थाय छे, आने मटाड़वानो कोई इलाज। अने तेदी कहवा छे के जगत ना एक निर्दोष संत जेवा आत्मा आवीने फलकाना सुबह ने पीठ पर हाथ फेरियो, एनु पेरण ऊंचू कर्यु, जोयु तो एक वेत जेटलो खाडो पड़ी गयो छे ने एनी माली पास जीवड़ा खदबद थाता ने पाठू मोटू होतो, पीड़ा सहन थाती नहोती। અને તેથી કહેવાય છે કે નળકાઠામાં પ્રગટ જોધો જાગ્યો, જેણે ધોળકાના સુબાને પીઠ ઉપર પોતાનું મોઢું મૂકી દીધું અને પોતાની જીભ બહાર કાઢી અને પીઠને માથે કહેવાય છે કે જા જીભ ફેરવી, પણ હેમીનો કૂપો લઈ અને ભગવાન જેમ અવતર્યા હોય અને તેથી જીભ ફેરવતા ધોળકાના બાદશાહનું પાઠું એનું ગુમડું મટી જાય મારો બાળ। મેરે ગરીબ નવાજ બતાઈએ આપ કોણ હે? સુભા હું તો એક માણસ છું, નહીં મેરે પાક પરવરદિગાર આપ કોઈ ખુદા કા બંદા હે યા વાલિયા? આમ કરીને પગમાં પડ્યા, માથેથી પાઘડી ઉતારી, ધોળકાના સુબાને બેઠાણ કર્યા, ઊભા થઈ જાઓ અને હવે પછી જગતમાં કોઈને હેરાન કરતા નહીં, રજવાડું છે, રાજ છે, તો સુબા છો તો બાદશાહી એવી રાખજો કે દરેક પ્રજા રહીને એ તમારું સંતાન છે ને એમી નજર રાખજો, તો મારો નાથ પરવરદિગાર ખાવીને તમારી કાયમને માટે ચડતી કળા રાખશે। ધોળકાના સુબાએ કીધું, બાપુ આજ તમારો શિષ્ય બની જાઉં, આપ હિન્દુ હું મુસલમાન, પણ અરમાન આય મારા પૂરા થઈ જાય છે, તમે જોધા ભગત નહીં પણ તમે જગતની માલિપા આજ જોધલ પીર થઈને આવ્યા છો, માગો બાપુ। કશું નથી માગવું, બાપુને રોક્યા હો અઠવાડિયું રોક્યા, અને પછી કહેવાય છે કે વાત્ય ગાત્ય બાપુને કેસરડી વળાવવા નીકળ્યા ને કીધું માગો, ત્યારે જોધલ પીરે એટલું કીધું કે હું જ્યાં જાઉં મારે બોલાવે ત્યાં મારી છડીને નિશાન ડંકા હોય, અને મારું કહેવાય છે કે સન્માન એવી રીતે થાય કે નિશાનને ડંકાથી મારી ઓળખાણ થાય, અને હે ધોળકાના બાદશાહ જે દિવસે મારું મોત થાય મારી સમાધિ લેવાની વેળા આવે ત્યારે મારી સમાધિ ઉપર તારે મંદિર બનાવવાનું આટલું વચન આપને, તેથી કહેવાય છે કે વચન ભવાનીદાસ જે બોબડા હતા એને બોલતા કર્યા છે, આવા મારા સંત જેને કહેવાય છે કે ધીમા 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 પરચાના મંડાણ મંડાતા ગયા છે, અને એવી વાતો કરવી છે મારે જોધલ પીરના એવા લેના નેજા ફરકે છે નિશાન ફરકે છે, પણ કેવા મારા બાપલીઓ પીર હોય?
एक वक्त नी वात, पाटण नी धरती माथी एक संत पधार्या छे, जेनुं नाम छे रामदासजी। पाटण नी धरती मां दुकाल पड्यो એટલે પોતાનું કુટુંબ લઈને રામદાસજી કેસરડીમાં આવ્યા, પણ કેસરડી વાળાએ મશ્કરી કરી હો, ગામ વાળાએ મશ્કરી કરી, અને તે દિવસે કેસરડીની માલિકમાં કોઈ એક દાણો આપ્યો નહીં, એટલે રામદાસજી કેસરડીને જાકારો દઈ હાલી નીકળ્યા હો। અને તેથી ગામના એક નાના સમાજ વણકર સમાજની માલપા જો દલ બાપાને ખબર પડી કે મારા ગામની માલપાથી સાધુડા પાછા જાય, રામદાસજી બાપુના આવી આડા ઉભા રહી ગયા, બાપુ તમને ગામવાળાએ જાકારો દીધો, પણ જો તમારી મરજી હોય તો પાછા વળો, મારો નાથ દાણો દઈ વળશે। પોતાના ઘરની પરખે એક ઝૂંપડું બનાવી દીધું, અને ઝૂંપડું બનાવીને રામદાસજીને આશરો આપ્યો, અને એક હવામાન દાણા લઈ અને રામદાસ બાપુની ઝૂંપડી આપ્યા, અને એક કોઠીની અંદર દાણા નાખી અને ઉપર ઢાંકણું ઢાંકી દીધું, ગાર કરીને લીપી દીધું, અને રામદાસ બાપુના ઘરવાળાને કીધું કે તમારે 12 મહિનામાં જેટલી વખત દાણાની જરૂર પડે ને તો આ કોઠીના નાળચામાંથી દાણા કાઢજો, પણ ઢાંકણું ખોલતા નહીં। આમ 12 મહિના સુધી કેવું છે કે હવામાન દાણા બાપુના ઘેર જ્યારે દાણાની જરૂર પડે ત્યારે કોઠી ખોલીને લઈ લેતા, પણ ઢાંકણું ખોલતા નહીં, અને ઢાંકણું એક વર્ષે જ્યારે ખોલ્યું ને ત્યારે કોઠીમાં દાણા છલોછલ ભર્યા હતા, પણ એક દાણો ઓછો નહોતો થયો। પછી બાપુને જોધા બાપા ગમતા, ને જોધા બાપાને રામદાસજી ગમતા હતા। પછી બાપુએ રામદાસ બાપુને કીધું કે બાપુ મારે તમને ગુરુ પદ આપવું છે, મને તમારો સેવક બનાવો। પછી રામદાસ બાપુએ માથે હાથ મૂકીને કીધું સત્યનું કામ કરજો, ઉપદેશ આપ્યો અને હરિભજન કરજો, અને ત્યારથી કહેવાય છે કે પાટણની ગાદી ગુરુ ગાદી તરીકે જોધલ બાપાએ સ્વીકારી, હાલની તારીખમાં પણ પાટણની ગુરુ ગાદી છે। જોધલ બાપા જવા જુવાન થયા, પછી દેવા ભગતે ગોર બાપાને કીધું કે મારા જોધલના માટે એવી કન્યા, સુકન્યા, સંસ્કારી, બાપુને બે દીકરા, એક જીવાભાઈ ને એક જોધા, જીવા બાપાના લગ્ન ઢેવાડામાં કર્યા હતા, વહીલવાડનું ગામ, ભાલગાળાનું ગામ, અને જોધા બાપાના માટે ગોતતા ગોતતા કહેવા છે કે તપાસ કરતા કરતા સાકોદરા ગામ, અને સાકોદરા ગામની માલિકમાં કહેવાય છે કે નીરુબા, જે બાપાના ધર્મપત્ની થાય એવા સંસ્કારી દીકરીની હારે જોધા બાપાના લગ્નિયા લેવાના, અને પછી તો કહેવાય છે કે જોધા બાપાને નીરુમાનું ભક્તિમય જીવન ચાલુ થયું છે બરોબર। ધીમે ધીમે સંસાર આગળ વધતો જાય, બાપુના ઘેર બે દીકરા છે, મોટા દીકરાનું નામ હરખો અને નાના દીકરાનું નામ છે હીર સાહેબ, પણ હીર સાહેબનો સંસ્કાર ને તેજ બહુ નોખો,
જોતા બાપાના મોટા દીકરા હરખાના લગ્ન થયા હતા ઢેવાડા બાલગાળાનું ગામ, અને હરખા બાપે પોતાના ઘરમાં ચોરી કરી દાણાની કોઠીમાંથી દાગીના ચોર્યા અને પોતાના હૈરીએ મોકલી દીધા. જોતા બાપાએ કીધું કે ચોરી કોણે કરી, પણ હરખા બાપા માન્યા નહીં, મોટા દીકરા માન્યા નહીં. અને તેથી દેવ કેવા છે કે જોતા બાપાએ કીધું કે ભલા માણા, તે કબૂલ કરી લીધું તો મને કોઈ વાંધો નહોતો, પણ હવે કેસરણીના ઝાડવા તારે જોવાશે નહીં. જતા રહો, તમારા હરિયાની માલિકા જાઓ, અને હું તમને કહું છું કે કેસરડીનું ઝાડ કોઈ દી જોશો નહીં, અને તમારા હરિય રહેજો, તમારો વંશ આગળ નહીં હાલે, એક જ રહેશે, અને મારા હીર સાહેબના એકના એકાશી થશે. અને હરખા બાપાને કીધું કે ઢેવાડાથી જો કોઈ તમારા વંશનું આવીને કેસરડીના ઝાડ જોશે ને તો તમારો વંશ આગળ હાલશે નહીં. અને લોકવાયકા એવી છે કે જોધલ બાપાનો પ્રસંગ પરચો સાચો પડ્યો, અને હરખા બાપાની પેઢીએ કોઈ કેસરડી આવી એકતું નહોતું. અને લખીરામ બાપા એકવાર જેથી કહેવા છે કે કેસર સંત સમાધિ લેતા હતા ત્યારે આવ્યા હતા, અને ત્યાર પછી એમનો વંશ વેલો આગળ હેલો નથી. આ જોધન બાપાનો પ્રગટ કરતા જેનો બોલની કિંમત છે. બાપાના પરચા એટલા બધા વધતા હીર સાહેબ પોતે બાપાની હારે જાય, અને કહેવાય કે બાપુની હારે. બાપુ જોધલ બાપુએ તો પરચો એવો પૂર્યો કે એકવાર બાર ગામના ભરવાડો એ ભાઈએ કાપ્યા કે બાપુ અમારી ના પાટે પધારો, બાપુ અમારા ત્યાં આવો, બાપુ અમારે આવો. જોધલ બાપુ વિચાર કરે કે જવું ક્યાં, અને તેથી ગુરુ મહારાજનું નામ લીધું. અને નળકાંઠાનો પરચો પહેલો 700 વર્ષ પહેલા કે જેમ રામાપીરે બાર બીજના ધણી થઈને પાટે પરચા પૂર્યા હતા, એમ જોધલ પીર બારે બાર ગામની માલપા પાટની જ્યોત જલાવવા માટે પહોંચ્યા હતા. બાપુના 13 શિષ્યો, પહેલો સુબ મીરખાન. બાપુના શિષ્યોની માલિપા મુસલમાન છે, વાણિયા છે, વણકર છે, રોહિત સમાજ છે, ઠાકોર છે, કોળી છે, ભરવાડ છે, વાલ્મીક કહેતા રૂખી સમાજ પણ છે. બાપુના તો 13 શિષ્યો. 13 શિષ્યો કોઈ કેમ છે કે અડધો શિષ્ય? હા, બાપુનો એક શિષ્ય કીધું તું કે બધા પૂરા, હું એક અડધો. એ નાનો ભગત બાપુએ જે જે પરચા પૂર્યા છે, ભાલ પરગણાની માલિકમાં અધેળી ગામ છે બાવળિયાળીની બાજુમાં, ત્યાં નાના ભાઈ ભરવાડ, અને ભરવાડની કહેવા છે કે ખરીદી કરવાને ગાડા લઈને જતા હતા, અને તેથી કહેવા છે કે લૂંટારોએ ગાડું લૂંટ્યું, અને લખા ભગતના ગાડા લૂંટાણા હતા, અને તેથી એના દીકરાએ હાથ પાડ્યા હતા, જેને કહેવા છે કે લૂંટારોએ મરણતોલ માર માર્યો હતો અને હાથ પાડ્યો. અને તેથી કેસરડીની માલપતિ જોધલ પીર આવી અને દીકરાને બેઠો કર્યો હતો, અને કહેવા છે કે ગુરુપદ આપ્યું, ને આજની તારીખમાં કહેવા છે કે જ્યાં ઠાકરની જગ્યા છે, નગા લખાની જગ્યા, એ અધેળીની માલિકમાં તમે જાઓ ભાવનગર રોડ ઉપર બાવળિયાળીની પડખે, ત્યારે બાપી કેસરડીના જોધલ પીરનો પરચો છે. બાપુના પરચાના કેટલા વાતો કરવી. દેવ ધોરાળની માલિકા બાપુ એકવાર ગંગવા બાપુના ત્યાં જતા હતા, અને કહેવાય છે કે કોઈક માણા માછલા કાઢતા હતા તળાવની માલિકમાંથી, નદીમાંથી. બાપુએ ના પડી, હામલા માણા માન્યા નહીં, એક બે વખત ના પડી. અને તેથી બાપુએ કીધું કે હવે જો ઝાડ નાખશો તો તમારી ઝાડ બળીને ખાક થઈ જશે.
અને કહેવા છે કે જ્યાં જાળું નાખી તે માછલા નાખવા માટે પણ જાળે બળીને ખાક થઈ જાય અને તેથી પગમાં પડી ગયા. મારો બાપ કહેવા છે કે એક ગામ ગામો ગામ આવા જેને બાપુએ પરચા પૂર્યા હતા. સાકોદરા ગામ છે એના રજપૂતો જેથી દશેરાના દિવસે પોતાને ભગવતીને પૂજા કરવા માટે 18 પશુના બલિદાન દેવાના હતા, 18 પાડાના બલિદાન દેવાના હતા. તેથી જોધા બાપાએ જઈને અટકાવ્યા કે ભલા માણા, આ પથરાની મૂર્તિ માટે 18 જનાવરને શું કામ મારો છો? તેથી રજપૂતો એટલું કીધું કે બાપુ એ વાત જો સાચી હોય તો કંઈક પ્રમાણ આપો, જનાવરને છોડી મૂક્યા. અને તેથી બાપુએ કીધું કે એક ખીદડાનું નાનું દાંતણ કાપી લાવો. અને ખીદડાનું દાંતણ કાપી લાવ્યા. બાપુએ ખીદડાનું દાંતણ રોપ્યું, ફરતો કેરો કર્યો, એક લોટો પાણી નાખ્યું અને સાકોદરાના દરબારોને કીધું કે હવારમાં આવીને જોજો અને આ ખીદડાનું દાંતણ જો મોટો સોડવો બની જાય તો એમ માનજો કે મારો ઠાકર ભેળો છે. ને જોધલ પીરે કહેવા છે કે એક નાના ખીદડાના દાંતણનું ઝાડ બનાવ્યું અને તેથી 18 જલાવરને જેણે જીવતા બલિદાનમાંથી બચાવરાવ્યા હતા. આ મારા જોધા બાપાનો પરચો છે. વિરમ ગામના જીવા ખોલીના દીકરા જાદવને જેને વેસિંગ બાપુની અરે ઠાકોર અરે વેર હતું અને તલવારના ઝાટકે જેને કહેવા છે કે ઘોડી ઉપરથી કાપી નાખેલા અને એ જાદવની માએ પોકાર કર્યો તો કહે પરગટ તોજલ પીર મારો દીકરો મરદુ થઈ ગયો છે, નનામીમાં બાંધ્યો છે અને આવે અને કોડિયાની માલપા ઘીનો દીવો કરીને જોધલ પીરને યાદ કર્યા. તેથી મારતા ઘોડે આવી અને જોધલ પીરે કીધું કે બેટા તારો દીકરો મરી નથી ગયો, હજીવન છે, જીવે છે. બાપુ એના કટકા કરી નાખ્યા પણ તું હાથ તો પાડ. અને બાપુએ કહેવા છે કે ખાપણ હું શું કર્યું અને કહેવા છે કે જાદવને જીવતો ઉભો કરી અને પગમાં પાડ્યો તો આ મારા જોધલ પીરનો પ્રગટ પૂરતો મરેલા મંડદા સજીવન કર્યા. જ્યારે પરચા દવા કહેવાતા હોય ને મારો બપલ્યો ત્યારે અમારે કહેવું પડશે. હાલો રે હાલો, અરે હાલો હાલો, એ હાલો ને નળકાંઠા માયાજ કેસરડી કેરા ધામ મારેલો, કેસરડી કેરા
बिरला दाम मारे लो। दुनिया मा आपा राम तारे लोल, दुनिया माया के बम तारे लोल। हालो रे हालो, हालो रे हालो, हालो ले लाला काटा दाम, मारा जोदल पिरला दाम मारे लोल। बापा पोते घोड़ेश्वर से जगत ली मैल पा फरता कैक वर्चा कुल्याओ अबोल जीवडाना माटे जेणे कहेवा छे के एटलो भावथी प्रचार करेलो कोई जीव हिंसा करशो नहीं, लोकोने जगाड्या अंधश्रद्धाने मालिपा कोई डुबाशो नहीं। मानवी नो मेळो छे ने हरता फरता मानवनी सेवा करो, ईज हाचो धर्म छे, ईज ठाकर। एक हाचा वैष्णव तरीके वणकर समाज ने मालिपा कहेवा छे के केसर मकवाना कुल ने मालिपा जोत जगावी नौबत गड़गड़ थाय। आम परचा पूरता पूरता हीर साहेब ने हारे बापू पाटे पधारे, पछी हीर साहेब बापू ने हारे ज होय, पण मारो बाप करमसी कोळीए कंईक नानो बनाव मिल्यो અને હોડકામાં બેઠેલું સઢનું દોડું તોડ્યું તોય બાપુએ ક્ષમા કરી। પણ એકવાર ક્રમશી કોળીએ કહેવા છે કે પોતાના ઘેર નોતરું આપ્યું અને બાપુને જમવા બોલાયા, પણ લાપસીની માલિપા ઝેર ભેળ્યું। બાપુએ આંખ બંધ કરીને જાણી લીધું કે અમને બાપ દીકરાને મારવા ઝેર નાખ્યું છે, પણ મારો ગુરુ મહારાજ અમને ન મારે। અને બાપ દીકરા હીર સાહેબે જોધલ બાપાએ ભોજન કર્યું અને નિરાતે હોઈ ગયા। ક્રમશીને એમ કે હમણાં બાપુ મરી જશે, પણ બાપુ તો જાગતા તન હવાર પડ્યું અને ક્રમશી કોળીને કહેવા છે કે બાપુએ કીધું કે ભલામણા રામ રાખે એને કોણ ચાખે। કર્મ હારા કરો, કોઈના ખોરાકમાં તમે કંઈક બીજું ભેળવ્યું હતું પણ અમને મજા આવી, કમશી પગમાં પડે। તેથી બાપુએ એક ખડનું તવણું લઈને ફૂંક મારી અને બળીને ખાક થઈ ગયું અને એટલું કીધું કે કર્મશી તે સંતોને છેતર્યા છે, જગતની જગ્યાને ધર્મના નેજાને છેતર્યા છે, જા તારું કમોત થશે તું રખડી, અને ભૂખ્યો ને તરસો મરીશ પણ તું ગામ નહીં ભાળ, અને કહેવા છે કે તણી ગૌના તરભેટે તારું મોત થશે। અને બાપુનું વચન સાચું પડ્યું મારો બાપુ લ્યો, અને તણી ગામના સીમાડે જેને પાણી અન્ન પાણી વગેરેના માર્યા એવા જોધલ પીરના પરચા તારીખમાં પણ કર્મશીનો પાળ્યો હયાત છે। ધીમે 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 મારા બાપુલિયાનો એક પ્રસંગ હવે જે વાત કરવી છે, 1381 ની સાલ છે, સમાન 1381 ની સાલ, બાપુ ની ઉંમર 81 વર્ષ થઈ છે, જીવતરનો ભાર લાગે છે। એક અઠવાડિયા પહેલા આહો મહિનાની અંદર બાપુએ જાહેરાત કરી દીધી હતી, આસો સુદ દશમના દિવસે આ ધરતીની ઉપરથી મારે વિદાય લેવાની છે। આ પહેલા બાપુએ જગતના જગત તેડું કર્યું હતું, જગતના સંતોનું તેડું કર્યું હતું, પણ આજનું તેડું ગામો ગામ સંતોને વાયક નહીં દીધા છે। સમાચાર મોકલાઈ ગયા છે આસો સુદ દશમના દિવસે બાપુ આ દુનિયાને મૂકી અને કહેવા છે કે બ્રહ્મલોકને માલિપા પરમાત્માને મળવા જવાના છે। ધોલકાના બાદશાહને મીરખાનને સમાચાર મોકલ્યો છે, આસો સુદ નોમની રાત આવી છે, કેસરની માલિપા રાત આખી ભજન થયા છે, ભવાની દાસના ભજન ગુંજે છે, સંતો ભક્તો પધાર્યા છે,
બાપુએ ધોળો લિવાસ ધારણ કર્યો છે, તુલસીની માળા, ભગવાન નું સ્મરણ, ગુરુ મહારાજ નું સ્મરણ. નોમલી રાત ભાંગી છે અને બાપુએ કીધું આવતીકાલે હરિના ધામમાં જવાનો છું, પણ એક વાત કે આસો સુદ દસમની રાત જ્યારે આવશે ને ત્યારે મારા મારા લાંબલા ગગનની માલપા ગેબી ડંકા વાગશે અને મારી મજારે કોઈ માથું નમાવા આવશે ને એટલે હું કદાચ દુનિયામાં હયાત નથી પણ મારી મજારની માલપા હું હયાત હોઈશ અને મારા દ્વારા કદાચ કોઈ મારી ચોખટ પર આવે અને કોઈ દી તકદીરની ખાલી જોળી લઈને પાછો જવા દઈશ નહીં, એના અરમાન પૂરા કરીશ. નોમની રાત ભાગી દશેરાનો હવારનો દિવસ ઉજો છે, બધા આવ્યા પણ ધોળકાના સુબાને રાજના કામમાંથી ખબર રો રહી અને વાત ભૂલાઈ ગઈ કે આજ બાપુ સમાધિ લેવાના છે, આજ બાપુ વિદાય લેવાના છે. ધીમા 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 ડગલા માંડ્યા, હવાર પડ્યું અને બાપુ કહો છો કે હરિસ્મરણ કરતા આવેલ ગતગાને પગે લાગતા ભદ્રનો આરાધ કરતા હીર સાહેબ ને બધાની આ વાતો કરતા. બાપુ પરિવારની અરે વાતો સંતોની અરે વાત કરતા કરતા નીચે ઉતર્યા અને અલખના નાદ નામ ભજતા જાય છે અને પછી જ્યારે આકાશમાં વીજળીના કડાકા થયા હોય ત્યારે બાજુ દિશાનું મંડીથી ડોલવા અને કહેવાય કે એક નળકાઠાના સાંજ જાગતી જ્યોત કહેવાય છે કે સમાધિ લીધી હતી અને દીવાની જ્યોત ઝાંખી પડી જઈ. મારો બાપુલીઓ ચારે બાજુ કહેવાય છે ખબર પડી કે જોધલ પીરે જગમાંથી વિદાય લીધી છે. હલકાના સુબાને સમાધિ લીધા પછી ખબર પડે એની આંખમાંથી આહુડા પણ કેવી લીધી રે સમાધિ કેસરડી ગામની, લીધી રે સમાધિ કેસરડી ગામમાં, એ બાપા છોડીને હાલ્યા રે મધધાર રે, લીધી રે વિદાયું કેસરડી કેસરડી ગામની વિદાયું લીધી બાપાએ. ધોળકાના સુબાને પાછળથી ખબર પડી મારતે ઘોડે આવે આવી આવી અને બાપુની મધાર ઉપર હુલા પાડે, હે મારા પીર, હે મારા સાંજ, મારા બાપ. અંદરથી અવાજ નીકળે, મીરખાન હું તમારી ભેળો જ છું. અને મીરખાને સંતને શોભે એવી એટલા ફરતી જગ્યા હતી બાપુની મજાર બનાવવાની. આજથી 700 વર્ષ પહેલા જે મજાર બનાવી મીરખાને હયાત છે. એક બાજુ 12 ગામના ધણીએ તેથી ગામો ગામમાંથી 12 વીઘા જમીન 144 વીઘાનું બાપાના નામે દાન કર્યું હતું, તાંબાના પત્રે લેખ લખાણો હતો. અને આવા જોધલ બિરલા ધામની માલપા માથું ટેકવા કોઈ આવે અરમાન પૂરા કરે દુખના ભાગીને ભૂકા કરે એવો પ્રગટ દર્શા પુરનાર પીરાન પીર જોધલ પીરને ઘણી ખંભા, જોધલ પીરને ઘણી ખંભા, જોધલ પીરને ઘણી ખંભા. ત્યારે સંતો કે છે, ભક્તો કે છે, દમ દમે નગારા રે હો જી રે બાપા કેસરડી ના ધામમાં, કેસરડી ના ધામમાં, આરતી શોભાય પાર હો જી રે બાપા જોધલ પીરના ધામમાં. જય બોલો, જય બોલો ભાઈ, જય બોલો.
बोलो भाई भाई बोलो जय बोलो भाई जय बोलो मारा जो दल फिर ली जय बोलो जो दल फिर ली जय बोलो जय बोलो भाई जय बोलो जय बोलो जय जय बोलो जय बोलो जय जय